तो बीजी तरफ पोरबंदर छाया पालिकानी सामान्य सभा दरमियान विरोध पक्षना સુધરાઈ સભ્યો દ્વારા ચાર જેટલા એજન્ડા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ મુદ્દા અંગે સભ્યો સમક્ષ ચર્ચા કરવા જણાવ્યું હતું। તો પ્રથમ વખત પાલિકાના સત્તાધીશો ચર્ચા માટે તૈયાર પણ થયા હોવાનું પણ જાણવા મળે છે। પાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષના સુધરાઈ સભ્ય જીવનભાઈ જુંગીએ ચાર જેટલા મુદ્દાઓ અંગે લેખિતમાં વિરોધ કરી આ મુદ્દાને સભ્યો સમક્ષ મૂકી તેની ચર્ચા કરી જવાબ આપવા જણાવ્યું હતું। એજન્ડા નંબર 9 માં કોન્ટ્રાક્ટર શિવશક્તિ એન્ટરપ્રાઇઝને ગત વર્ષે કામ આપેલ બાદ જૂના ભાવથી એટલે કે રૂપિયા 99,12,000 રૂપિયાનું કામ ટેન્ડર પ્રક્રિયા વગર સહમતિથી આપી દીધું છે। ભૂતકાળમાં વોર્ડ નંબર 6-8 અને 4માં નબળી કામગીરી કરી હતી, જે આજે પણ પ્રજા મુશ્કેલી વેઠી રહી છે। ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારીના કારણે અનેક લાઈનો લીકેજ થાય છે, પીવાના પાણી ગટરના પાણી સાથે ભળી ગયા છે। તેમ છતાં તે જ કોન્ટ્રાક્ટરને વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ રિન્યુ કરી આપવા પાછળ ભ્રષ્ટાચાર હોવાનું તેઓએ જણાવ્યું હતું। ઉપરાંત શૌચાલયના કામમાં સહમતિ આપી અને મંજૂરી આપી છે, પણ આ કામગીરી માટે વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવી નથી અને 2 માસ પહેલા જ તેના ઠરાવ વગર કામગીરી સોંપવામાં આવી હતી। ઉપરાંત રવિન્દ્ર રંગમંચ પણ ટ્રસ્ટને સોંપી આપ્યા બાદ સામાન્ય સભામાં મંજૂરી મંગાવવામાં આવી અને રવિન્દ્ર રંગમંચનું શિલાન્યાસ કાર્યક્રમ પૂરો થયા બાદ હવે તેને સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવે તે પારદર્શિતા નથી, જેથી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। આજે મીટિંગ હતી, મીટિંગમાં એજન્ડા નંબર 9માં એવું હતું કે એ લોકોને મે 2022ના રોજ એ લોકોની જે શિવશક્તિ એન્ટરપ્રાઇઝ છે એને 99,00,000 અને 22,000 રૂપિયાનું ફરી ટેન્ડરિંગ કર્યા વગર આપી દીધું અને એ પણ આપી દીધું અને સંમતિથી આપી દીધું। એક બાજુ જોવા જાવ તો તમે એમ કહે છે કે પારદર્શિકતાથી અમે કામ કરીએ છીએ, બીજી બાજુ કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર કોઈને પણ એજન્ડાને જાણ કર્યા વગર ભલા નલવાની નીતિથી શિવશક્તિ એન્ટરપ્રાઇઝ આપી દીધું। એ લોકોના ભૂતકાળના 2 વર્ષના કામમાં જે પાણી પુરવઠા અને ગટરના કામ વોર્ડ નંબર 6-7-8 અને 4માં આજે પણ મારી પાસે વિડીયો છે, એમાં છે કે એ લોકોના નબળી કામગીરી હતી। તો નબળી કામગીરી કરવા છતાં પણ અને પોરબંદરમાં ભૂગર્ભ ગટરના પાણી અત્યારે દૂષિત પાણી પી અને હેરાન થાય છે લોકો, છતાં પણ આ એજન્સીને કામ આપી દીધું તો એનો મતલબ એ જ છે કે સીધો એ લોકો ભ્રષ્ટાચાર કરે છે। બીજા નંબરનો મુદ્દો એ હતો કે જે શૌચાલયનું હતું, તો શૌચાલયમાં જે એજન્ડા છે શૌચાલયનું એ લોકો આપ્યું તો કોઈ જાહેર ખબર નથી આપી। ખરેખર નિયમ એવો છે કોઈ પણ કોઈને એજન્ટ કોન્ટ્રાક્ટ કે કોઈ પણ આપવું હોય તો જાહેરાત કરવી જોઈએ। જાહેરાત કર્યા વગર ભલા ડલાની નીતિથી આ શૌચાલયનું કામ આપી દીધું, એના પૈસા પણ ચૂકવાઈ ગયા, પણ પૈસા કેટલા ચૂકવાના એની અમે લેખિત માંગી કે તમે કેટલા પૈસા ચૂકવ્યા। એટલે અમારું કહેવાનું એવું છે કે પોરબંદરની પ્રજાને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાની વાત કરે છે આપણા સભ્યભાઈ, છતાં પણ આ 99,00,000 ને 22,000 લગભગ 1 કરોડ રૂપિયા અધરો જણ આપી દીધો કનાક છે આપણા પ્રજાના પૈસા છે, પ્રજા તે ચૂકવે છે ને એના પૈસા છે, એ પૈસાનો આ રીતે અંદર બેસી ચેમ્બરમાં બેસીને આપી દેવું એટલે એટલા માટે એ 2 એજન્ડાનો મારો વિરોધ છે। બીજો એક એજન્ડામાં છે કે જે રવિન્દ્ર રંગમંચ વર્ષો ત્યાં કાર્યરત હતું, છેલ્લા 4-5 વર્ષ ત્યાં બંધારણમાં હતું, અત્યારે પ્રાઇવેટ પાર્ટીને 2 રૂપિયાના ખર્ચ 2 કરોડ રૂપિયા જેવા ખર્ચ માટે કરી અને જનરલ બોર્ડની અપેક્ષાએ આપવાની શરતે કે જનરલ બોર્ડમાં અમે મંજૂર કરશું ને શરતે એને આપી દીધી છે, તો જનરલ બોર્ડમાં એનું પૂછવામાં પણ નથી, જનરલ બોર્ડને એની ચર્ચાએ નથી થઈ। એક બાજુ એમ કહેવામાં છે કે તંદુરસ્ત ચર્ચા કરી, તંદુરસ્ત ચર્ચા જ નથી કરતા, 1-2-3 કરી અને મીટિંગ પૂરી કરી નાખે છે। મેં એ લોકોને વિરોધ કરો, મારું વાંચન કરો અથવા મને પરમિશન આપો, વાંચનય નથી થતું, તો જે 39 સદસ્યો છે આ 4 જણા મિલીભગડ કરી અને ભ્રષ્ટાચાર કરતા હોય તો સદસ્યને ચાલુને ખબર પડે, પણ આ નથી થતું અને 1-2-3 કરી અને પૂરું કરી નાખવામાં આવે છે, કોઈને વિશ્વાસમાં લેવામાં ન થતો। મીટિંગમાં એજન્ડા લીધા પહેલાં જે આપે છે ને આપી દે છે ને એનો તો અમે તપાસ પણ માણસું, અમે રિજનલ કમિશનને લખશું કે ભાઈ આની તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર કોના દ્વારા થયો છે અમે ખુલાસા માંગીએ। ભૂગર્ભ ગટરની જાળવણીમાં બેદરકારીના કારણે અનેક વિસ્તારમાં લોકો યાતના ભોગવી રહ્યા છે, ત્યારે પાલિકાની એવી તે કઈ મજબૂરી હતી કે જે તે કંપનીને વગર ટેન્ડરે જાળવણીનો કોન્ટ્રાક્ટ ફરી રિન્યુ કરી અપાયો તે અંગે શહેરમાં પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને શાસક પક્ષના સુધરાઈ સભ્યોમાં પણ આ અંગે ગણગણાટ થઈ રહ્યો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।